અંગુર આગળ આપણે પેજ નંબર 47 સુધી જોઈ ગયા ને, હવે આપણે જોઈશું પેજ નંબર 48. એમાં સૂચના આપેલી છે, પઢો શીખો ઓર લિખો, વાંચો શીખો અને લખો. અહીંયા અલગ અલગ તમને શબ્દ આપેલા છે, તે તમારે વાંચવાના છે અને લખવાના છે. બધાએ સારા અક્ષરે લખવાના છે. એમાં પહેલું છે અંબા, પછી છે મંદિર, પછી હંસ, પછી ગંગા, પછી છે બંદર, પછી છે પતંગ, ને પછી છે તિરંગા, પછી નારંગી. તો આ બધા શબ્દ આપેલા છે ને, ઉપર એમાં ટપકાથી જે તમને શબ્દ આપેલા છે તે તમારે ઘૂંટવાના છે. બધાએ એકવાર ઘૂંટવાના છે. એ ઘૂંટીને નીચે જે બે લીટી છે ને એમાં તમારે એ શબ્દ લખવાના છે. આવડશે ને બધાને? તો જોઈ જોઈને સારા અક્ષરે બધાએ શબ્દ લખવાના છે. હવે નીચેની સૂચના, અમસે શરૂ હોને વાલે શબ્દ કો રાઇટ કરો. શું છે? અમથી શરૂ થનારા શબ્દને ખરું કરો. શું છે? જે અમ ઉપરથી શબ્દ ચાલુ થાય છે તેને આપણે ખરાની નિશાની કરવાની છે. આવું જે ચોરસ બોક્સ આપેલું છે ને એમાં ખરાની નિશાની કરવાની છે. તો અહીંયા તમને જે ચિત્ર આપેલું છે એમાં અલગ અલગ શબ્દ લખેલા છે અને એની સામે ચોરસ ખાના આપેલા છે. હવે શબ્દ છે, પેલું છે અંગુર, તો એની સામે ખરાની નિશાની છે. તો એ અમથી શરૂ થાય છે એટલે ખરું કરેલું છે. હવે આપણે એવી રીતે આ બધા શબ્દ વાંચીને ખરાની નિશાની કરવાની છે. અંશ, તો અમથી શરૂ થાય છે, આગળ અમ આવે છે તો એની સામે આવશે ખરું. પછી છે મંડી, તો એમાં ખરું નહીં આવે. પછી છે ચંદા, એમાં પણ ખરું નહીં આવે. પછી છે અંગાર, તો અમથી શરૂ થાય છે ને તો એની સામે ખરું આવશે. પછી છે કંધા, તો એમાં ખરું નહીં આવે. હવે પછીની સૂચના, અંકો તીરકી દિશા મે પડકર શબ્દ બનાવો. શું સૂચના છે? અમને તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો. એમાં તમને અહીંયા ચિત્ર આપેલું છે, આગળ અમ આપેલો છે, પાછળ અલગ અલગ શબ્દ આપેલા છે, એને જોડીને તમારે શબ્દ બનાવવાનો છે. તો પેલું છે અમ અને અહીંયા આપેલું છે ડા, તો શું બનશે? અંડા. અહીંયા લખેલું છે તો અંડા તમારે લખવાનું નથી. પછી નીચે એવી રીતે અલગ અલગ શબ્દ આપેલા છે, ગુર, બર, સ, ત અને દાજ. આ બધા શબ્દ છે ને હવે આપણે એને બનાવીશું. આગળ અમ લગાડવાનું છે અને પાછળ આ શબ્દ આપેલા છે એ લગાવવાના છે. તો પેલો શબ્દ બનશે અંગુર. શું બનશે? અંગુર. બીજો શબ્દ અંબર. શું બનશે? અંબર. પછી બનશે અંશ. શું બનશે? અંશ. પછી બનશે અંત. શું બનશે? અંત. અને પછી બનશે અંદાજ. શું શબ્દ બનશે? અંદાજ. હવે નીચે સૂચના છે, ચિત્ર પહેચાન કર નીચે ઉસકા નામ લખો. સૂચના આપેલી છે, ચિત્ર ઓળખીને નીચે તેનું નામ લખો. હવે નીચે કૌંસમાં તમને અલગ અલગ શબ્દ આપેલા છે. પેલું છે પતંગ, પછી છે ઝંડા, પછી છે બંદર, પછી છે નારંગી. હવે નીચે તમને ચાર ચિત્ર અલગ અલગ આપેલા છે. તો પેલું ચિત્ર શેનું છે? રાષ્ટ્રધ્વજનું. તો એને હિન્દીમાં શું કહેવાય? ઝંડા. તો અહીંયા લખવાનું છે ઝંડા. પછી બીજું ચિત્ર શેનું છે? પતંગ. તો એને હિન્દીમાં શું કહેવાશે? પતંગ. તો અહીંયાથી જોઈને લખવાનું છે પતંગ. પછી છે નારંગી, તો એને હિન્દીમાં શું કહેવાશે? નારંગી. તો અહીંયાથી જોઈને લખવાનું છે નારંગી. પછી છે વાંદરો,
તો એને હિન્દીમાં શું કહેવાશે? બંદર. શું કહેવાશે? બંદર. તો અહીંયાથી જોઈને લખવાનું છે બંદર. હવે અહીંયા આપણો પેજ નંબર 48 પૂરો થાય છે. હવે આપણે જોઈશું પેજ નંબર 49. હવે એમાં સૂચના આપેલી છે ચિત્ર પહેચાન કર, કોષ્ટક ભરો. શું સૂચના આપેલી છે? ચિત્ર ઓળખી, ખાના પૂરો. તમને અહીંયા અલગ અલગ જે ખાલી ખાના આપેલા છે ને એને આપણે પૂરવાના છે. અલગ અલગ ચિત્ર છે, મંદિર છે, વાંદરો છે, અહીંયા બાળક છે, પતંગ છે, ઈંડું છે અને દ્રાક્ષ છે. તો આ બધા જે ચિત્ર છે ને એ જોઈને આપણે ખાલી ખાના પૂરવાના છે. અહીંયા શું છે ચિત્ર? મંદિર. તો અહીંયા ર આપેલો છે તમને, તો ર લખવાનો નથી, તો શું આવશે? મંદિર. મંદિર લખ્યું, હવે ર તો તમને આપેલો છે તો ર લખશું નહીં. તો આખું શું થશે? મંદિર. પછી અહીંયા શેનું ચિત્ર છે? બંદર. તો અહીંયા ર આપેલો છે તો ર લખવાનો નથી, તો શું આવશે? બંધ. બંધ લખશો અને અહીંયા ર આપેલો છે તો આખું શું થશે? બંદર. પછી છે પતંગ. તો અહીંયા ગ આપેલો છે, અહીંયા ગ આપેલો છે ને તો ગ તમારે લખવાનો નથી, તો તમે શું લખશો ખાલી ખાનામાં? પતંગ. અને ગ આપેલો છે તો ગ લખવાનો નથી, તો આખું શું થશે? પતંગ. શું થશે? પતંગ. પછી અહીંયા લખેલું છે ઉછંગ. તો અહીંયા ગ આપેલો છે, ગ તમારે લખવાનો નથી, તો શું થશે આખું? આગળ ઉછમ લખશો તમે તો શું થશે? ઉછંગ. પછી છે ઈંડું. તો અહીંયા અમ આપેલું છે તો અમ લખવાનું નથી, અને અહીંયા ખાલી જગ્યામાં શું લખી? સુડા. તો આખું શું થશે? અંડા. પછી અહીંયા છે અંગુર. તો અમ આપેલો છે એટલે અમ લખવાનું નથી, નીચે બે ખાના છે એમાં શું લખીશું? ગુર. તો આખું શું થશે? અંગુર. શું થશે? અંગુર. હવે નીચેની સૂચના, બાકી અક્ષર લખો. શું છે? ખૂટતા અક્ષર લખો. તમને અહીંયા જે શબ્દ આપેલા છે ને એમાં જે અક્ષર ખૂટે છે એ તમારે લખવાનો છે. તો પેલું છે ગંગા. તો આગળ ખાલી જગ્યા આપેલી છે અને પછી ગા લખેલો છે, તો ખાલી જગ્યામાં શું આવશે? ગમ. શું આવશે? ગમ. એટલે આખું શું થઈ જશે? ગંગા. અહીંયા જેવો શબ્દ છે એવો તમારે સામે થવો જોઈએ, એટલે કે ખૂટતો અક્ષર લખવાનો છે. પછી બીજું છે પતંગ. તો અહીંયા સામે શું આવશે? પ આપેલો છે, ખાલી જગ્યા છે અને ગ, તો ખાલી જગ્યામાં શું આવશે? તમ. તો આખું શું થશે? પતંગ. પછી છે ચંદા. સામે ખાલી જગ્યા આપેલી છે, પછી દા લખેલો છે, તો ખાલી જગ્યામાં શું આવશે? ચમ. તો આખું શું થશે? ચંદા. પછી છે કંગન. તો આગળ ખાલી જગ્યા છે, પછી ગ લખેલો છે અને પછી છે ન, તો ખાલી જગ્યામાં શું આવશે? કંગ. પછી આખું શું વચ્ચે છે? કંગન. પછી છે અંગારો. તો સામે ખાલી જગ્યા છે, પછી ગા લખેલો છે, પછી ર લખેલું છે, તો ખાલી જગ્યામાં શું આવશે? અમ. આખું શું થશે? અંગાર. પછી છે અંદાજ. તો સામે ખાલી જગ્યા છે, પછી દા આપેલો છે, પછી જ આપેલો છે, તો ખાલી જગ્યામાં શું આવશે? અન. અંદાજ. પછી છે તિરંગા. તો તી લખેલો છે, પછી ખાલી જગ્યા છે અને પછી છે ગા, તો ખાલી જગ્યામાં શું આવશે? રમ. તો આખું શું થશે? તિરંગા. પછી છે અંગુલી. તો ખાલી જગ્યા આપેલી છે, પછી ગુ લખેલો છે, પછી લી લખેલું છે, તો ખાલી જગ્યામાં શું આવશે? અમ. તો આખું શું થશે? અંગુલી. આવડશે ને બધાને? સામે જેવો શબ્દ આપેલો છે એવો જ એની સામેની સાઈડ થવો જોઈએ, ખૂટતા અક્ષર લખવાના છે. હવે નીચેની સૂચના, કોષ્ટક સે શબ્દ ચૂનકર, ખાલી જગ્યા ભરો. કૌંસમાંથી શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. કૌંસમાં શબ્દ આપેલા છે, શું છે? અંડા, મંદિર અને હંસ. હવે અહીંયા તમને ચિત્ર પણ આપેલા છે અને સામે વાક્ય પણ છે.
तो पेलू छे रंभा खाली जग्या जा। शू छे रंभा खाली जग्या जा, तो आ शेनु चित्र छे? मंदिर नु। मंदिर ने हिंदी में शू कहेवाय? मंदिर। तो अहींया थी गोतवानु छे। मंदिर क्यां लखेलू छे? अहींया छे। तो खाली जग्या में आवशे मंदिर, तो आखू शू आवशे? रंभा मंदिर जा। पछी बीजू छे, बीजू शेनु चित्र छे? हंस नु। शेनु छे? हंस नु। एने हिंदी में शू कहेवाशे? हंस। तो अहीं लखेलू छे तालाब में खाली जग्या तैरता है। तालाब में खाली जग्या तैरता है, तो अहीं शू छे? हंस। तो खाली जग्या में शू आवशे? हंस। तो शू वाक्य बनशे? तालाब में हंस तैरता है। शू बनशे? तालाब में हंस तैरता है। पछी छे ईंडू, अने एनी सामे वाक्य आपेलू छे। ईंडा ने हिंदी में शू कहेवाय? अंडा। शू कहेवाय? अंडा। तो नीचे वाक्य छे मुर्गी खाली जग्या देती है, तो शू आवशे खाली जग्या मां? अंडा। शू आवशे? अंडा। तो आखो वाक्य शू बनशे? मुर्गी अंडा देती है। पछी नीचे नी सूचना, वाक्य पढ़ो और लिखो। वाक्य वाचो अने लखो। अहीं तमने अलग अलग वाक्य आपेला छे, तमारे वाचवाना छे अने लखवाना छे। पेलू छे केतन पतंग लाता है। शू छे? केतन पतंग लाता है, एटले शू थाय? केतन पतंग लावे छे। बीजू छे यह तिरंगा झंडा है। शू छे? यह तिरंगा झंडा है, एटले शू थशे? आ तिरंगो राष्ट्रध्वज छे। पछी छे अभिषेक अंगूर खाता है, तो शू थशे? अभिषेक द्राक्ष खाय छे। पछी छे चंदा आकाश में है, तो शू थशे? चांदो आकाश में छे। हवे एने वाचवाना छे अने तमारे लखवाना छे। पेलू छे केतन पतंग लाता है, तो सामेनी साइड तमने जे टपका आपेला छे ने એ તમારે જોડવાના છે, એ ઘૂંટશો એટલે વાક્ય બની જશે, તો શું થશે? કેતન પતંગ લાતા હે। પછી બીજું છે ય તિરંગા ઝંડા હે, તો સામે જે તમને લાઈન આપેલી છે એમાં તમારે લખવાનું છે ય તિરંગા ઝંડા હે। પછી છે અભિષેક અંગૂર ખાતા હે, તો સામે લખવાનું છે અભિષેક અંગૂર ખાતા હે। પછી છે ચંદા આકાશ મે હે, તો સામે લખવાનું છે ચંદા આકાશ મે હે। આવડતે ને બધાને? જોઈ જોઈને સારા અક્ષરે બધાએ લખવાનું છે। અહીંયા આપણો પેજ નંબર 49 પૂરો થાય છે। બધાએ પેજ નંબર 48 અને 49 બંને પૂર્ણ કરવાનું છે। હવે આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું।